ઓગણીસમી મે ગુજરાતમાં લોકસભાની ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો ત્યાર પછી કેટલીક બેઠકો પર ભાજપે કોંગ્રેસના ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ સામે વાંધા ઉઠાવ્યા હતા અમરેલીમાં પણ ભાજપે કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરના પત્ર સામે વાંધો ઉઠાવ્યો હતો જેનો નિર્ણય આજે આવી ગયો છે એની વાત કરીએ આ વિડીયોમાં ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ પૂરી થયા પછી ગઈકાલે વીસમી મેના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં અમરેલીમાંથી કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમ્મરના સોગંદનામામાં કેટલીક ભૂલો હોવાનો ભાજપે દાવો કર્યો હતો ભાજપે કહ્યું હતું કે જેનીબેન ઠુંમ્મરના સોગંદનામામાં તેમની મિલકતોને લઈને કોઈ ચોખ્ખોટ નથી થઈ કલેક્ટરે જેનીબેન ઠુંમ્મરના ઉમેદવારી ફોર્મ મામલે રવિવારે સવારે બંને પક્ષોની દલીલો સાંભળી હતી કલેક્ટરે જેનીબેન ઠુમરના ઉમેદવારી ફોર્મ મામલે રવિવારે બંને પક્ષોની દલીલો સાંભળી હતી એ સમયે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પોતપોતાની લીગલ ટીમ સાથે પહોંચ્યા હતા લગભગ એક કલાક પછી કલેક્ટરે ભાજપના વાંધાઓને ફગાવી દીધા હતા જેનીબેન ઠુમરનું ઉમેદવારી પત્ર માન્ય રાખ્યું હતું એ સાથે કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો જેનીબેન ઠુમરના સમર્થકોએ સત્યમેવ જય તેના નારા લગાવ્યા હતા ભાજપને સુરતમાં કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ કરાવવામાં સફળતા મળી પણ ભાવનગર અને અમરેલીમાં ભાજપને એવી સફળતા મળી નથી હવે અમરેલીમાં જેનીબેન ઠુંબર અને ભાજપના ભરત સુતરિયા વચ્ચે ખરાખરીનું જંગ જામશે એ વાત નક્કી છે આ વિશે આપનું શું માનવું છે અમને જરૂરથી કોમેન્ટ કરીને જણાવશો અને લોકસભા ચૂંટણી વિશે આવી જ અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા